મીઠું પાણી આપણી પાસે અવેલેબલ છે. 97% દરિયાનું ખારું પાણી દુનિયામાં પડેલું છે. ખારા પાણીને મીઠા કરી અને એનો ઉપયોગ કરીને આપણો આપણો વિકાસ આગળ વધારવા માંગીએ છીએ. કારણ કે ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાનો દરિયાનો ઉપયોગ દરિયો કોઈ દી ખૂટે નહીં કહેવત છે. ત્યારે દરિયાનું ખારું પાણી મીઠું કરવું આ બીડું રાજ્ય સરકારે ઝડપ્યું છે. મને આનંદ છે કે દહેજ પીસીપીઆઈઆર આખા ભારતમાં 4 કેન્દ્ર સરકારે મંજૂર કરેલા કોંગ્રેસની સરકાર વખતે એકમાત્ર દહેજ આપણે સફળતાપૂર્વક પૂરો કર્યો છે. ત્યારે આ દહેજમાં ઉદ્યોગના લોકો પોતાના ખર્ચે અને એનું મેન્ટેનન્સ પણ પોતે, એનું બિલ પણ પોતે ભોગવવાના છે. ત્યારે આ ઉદ્યોગોને પાણીની જે સમસ્યા હતી એને નિવારવા માટે આપણે ડિસેલિનેશનનો આજે ખાતમુહૂર્ત પ્લાન્ટનું કર્યું છે. દરરોજનું 10 કરોડ લીટર પાણી શુદ્ધ થશે અને લોકોને પ્રાપ્ત થશે. સર, આગામી સમયમાં ગુજરાતમાં આવા ડિસેલિનેશન પ્લાન્ટ ક્યાં ક્યાં? આપણે કચ્છમાં માંડવી ખાતે કરી રહ્યા છીએ, આપણે પોરબંદર ખાતે કરી રહ્યા છીએ, આપણે ભાવનગર ખાતે કરી રહ્યા છીએ. આ રીતે અલગ અલગ 8 ડિસેલિનેશન પ્લાન્ટ, જેથી કરીને જે તે વિસ્તારમાં પાણીની જ્યારે જ્યારે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ બને છે એમને પહોંચી વળવાનું આયોજન. દહેજ માટે આ પ્લાન કેટલો મહત્વ રાખે છે? દહેજના મોટી તકલીફ પાણીની જ છે દહેજને. ત્યારે આ પ્લાન્ટ આ દહેજના વિકાસ માટે બહુ મહત્વનો સાબિત થશે. સર, છેલ્લા 1 વર્ષમાં દહેજમાં બહુ ખાસ રોકાણ આવ્યું નથી, શું કહેશો આપ? નહીં, રોકાણ આવી રહ્યું છે. ઉલટાનું દહેજ આ ફૂલ થતું જાય છે. બીજી જમીનોની પણ શોધખોળ જીઆઈડીસી કરી રહી. ભરૂચ સાથે કનેક્ટિવિટીના પ્રશ્નો છે સર, રોડ રસ્તાના.